ગોધરાના વાવડી બુઝુર્ગ વિસ્તારમાં આવેલી ત્રણ રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે રહીશો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી રહીશોએ આ સમસ્યાના નિકાલ અંગે અનેક રજૂઆત કર્યા બાદ પણ આજ દિન સુધી પરિણામ નથી મળ્યું, જેથી અહીંના રહીશો હાલ કફોડી સ્થિતિમાં છે। બીજી બાજુ રહીશોએ વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ન જાય એ માટે કેટલાક રહીશોએ પોતાના મકાનના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ 2 ફૂટ ઊંચાઈ સુધીના પથ્થરો પણ ફિટ કરી સમસ્યાથી હલ મેળવવાનો પ્રયાસ જાતે જ કર્યો છે। ત્યારે વરસાદી પાણીના યોગ્ય નિકાલની સ્તરે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જેમ ત્યાં તેમ 10 વર્ષથી આ પાણીનો કશું થયું નથી, જ્યાંથી અમે અહીં રહેવા આવ્યા સોસાયટીમાં ત્યાં સુધી કશું થયું નથી। અમે વાર રજૂઆતો કરી કશું એનું, હમણાં વચમાં બી અમે શ્રી ધારાસભ્ય શ્રી પાસે ગયેલા રાહુલજી સાહેબ પાસે, એને અવેન્દ્ર પત્ર આપ્યું, બધું કર્યું તો કે મામલેદાર આવશે, બધા આવશે, તમારે થઈ જશે, હજુ તો કોઈ આવ્યું નથી। પાણીનો નિકાલ કોઈ છે નહીં અહીંયા, લગભગ 10-11 વર્ષથી અહીંયા પાણી ભરાય છે અને એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પાણી, વરસાદનું પાણી જ્યારે વધારે આવે ત્યારે ઘરમાં આવી જવાની બીક લાગે છે અને છોકરાઓ નાના નાના હોય ત્યારે સ્કૂલે મોકલી શકતા નથી અને લીલ બી એટલી વળી ગઈ છે કે ચાલતા એમ પડી જવાય એટલી બીક લાગે છે। પાણી બહુ ભરાય છે અહીં ને સાપ બી બહુ મોટા મોટા આવે છે અને પાણીની નીચે લીલ બી બહુ જામ થાય છે, છોકરાઓ મૂકવા જવાનું લાવવાની બહુ જ તંગી પડે છે પાણીમાં। બહુ સાપ આવે છે, છોકરાઓને વાન જતી નહીં, વાન આવતી નહીં, મૂકવા જઈએ ફેંક ઢીંચણ ઢીંચણ પાણી આવે છે, મચ્છરનો બી બહુ જ પ્રોબ્લેમ છે, ઘરમાં ટોટલી જગ્યાએ મચ્છરો છે, છોકરાઓ બીમાર પડી જાય છે। અહીંયા પાણીનો બહુ જ પ્રશ્ન છે, પાણી આગળ મકાન બની જવાથી પાણી નીકળવાનો કોઈ રસ્તો છે નહીં અને અહીંયા જે વરસાદ પડે છે ત્યારે બહુ પાણી ભરાઈ જાય છે, અહીંયા બાળકોને સ્કૂલે મૂકવા જવાની બી તકલીફ પડે છે, વાનવાળા બી અહીંયા આવવાનું ના પાડે છે, પ્લસ કે અહીંયા રાત્રે અને દિવસે બી સાપ નહીં તે બી બધા ફરતા હોય છે, એટલે આનો કોઈ નિકાલ થાય એવી અમે આવા અત્યારે આ વાવડી ગ્રામ પંચાયતમાં છે કે નગરપાલિકામાં છે કંઈ ખબર જ નથી પડતી, એવું છે આજે પેલો સ્ટે આવ્યો છે શું છે, એટલે આનો હવે અમને નિકાલ થાય એવી અપેક્ષા રાખીએ છીએ અમે। यहाँ पे पानी बहुत भरा रहा है, हमारे बच्चों को स्कूल छोड़ने जाना लेने आना बहुत प्रॉब्लम हो रही है और अभी 2 दिन पहले ही हमारे घर के बाहर से 3-3 बड़े बड़े सांप निकल रहे हैं, तो इसका कुछ ये बहुत बड़ी प्रॉब्लम है, इसका सॉल्यूशन चाहिए हमको। बस आ रहे हैं बच्चे, बाहर निकल नहीं सकते, बच्चों को बाहर छोड़ नहीं सकते पानी में, कभी भी सांप निकल के काट जाए, कुछ भी हो जाए तो डर लगा रहता है ना 24 घंटे, हमारे तो यही डर लगा रहता है, पानी में आना जाना हो नहीं रहा है, 3 दिन से बारिश नहीं हो रही फिर भी ये पानी यहाँ का यहाँ भरा पड़ा है। સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘો મન મૂકીને વરસ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ ધોધમાર તો ક્યારે ધીમી ધારે વરસાદ વરસ્યો છે, જેને લઈ ગોધરા શહેરની આગળ વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં ધોધમાર વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોવાના સમાચારો બી મળી આવ્યા હતા। ત્યારે હાલ આપણે દૃશ્યમાં બતાવવા માંગીશ કે જે ગોધરા પંચમહાલ જિલ્લાનો જે મુખ્ય મથક ગોધરા શહેર છે, ગોધરા શહેર ગોધરાના જે વાવડી બુઝુર્ગ વિસ્તારમાં આવેલી જે 3 રહેણાંક સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે અહીંના રહીશો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા કેટલાક દિવસથી રહીશોએ આ સમસ્યાના નિકાલ અંગે સ્થાનિક તંત્રથી લઈ સ્થાનિક ધારાસભ્યને અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ આજ દિન સુધી પરિણામ મળ્યું નથી, જેથી અહીંના રહીશોએ કપોડી હાલતની સ્થિતિમાં અને બીમારીના લપેટ આવી જવાની સતત દહેશત વચ્ચે જીવન વ્યતીત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અહીંના કેટલાક રહેણાંક મકાનોમાં સાપ ઘૂસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે, ત્યારે અહીંના સ્થાનિકો હાલ માંગણી કરી રહ્યા છે કે આ જે વાવડી બુઝુર્ગ પંચાયત છે જેઓનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકા અને જે વાવડી બુઝુર્ગ પંચાયતના વચ્ચે જે કાયદાકીય છે ગૂંચ છે તે વહેલી તકે એનો ઉકેલ લાવવામાં આવે, તેમજ આજે અહીંનો જે વરસાદી પાણી ભરાયો છે તેની વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા પંચમહાલ।